આગળ નજર કરીએ રાજકોટ પર. રાજકોટથી મળી રહ્યા છે બ્રેકિંગ ન્યૂઝ. અત્યારે ખાસ નોંધનીય બાબત છે કે કલેક્ટર કચેરીએ અત્યારે મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટમાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મહત્વની મીટિંગ યોજાઈ છે, ત્યારે લોકડાઉનને લઈને તમામ તૈયારીઓ મુદ્દે સમીક્ષા કરવામાં આવશે. વધુ માહિતી મેળવીએ, મયુર સોની જોડાઈ ગયા છે સંવાદદાતા. જી મયુર, જણાવશો ખાસ કરીને જે પ્રમાણે કલેક્ટર ઓફિસ ખાતે મહત્વની મીટિંગ યોજવામાં આવી છે, કયા મુદ્દાઓ પર ધ્યાન દોરવામાં આવશે? છે સૌથી પહેલો મુદ્દો તો 21 દિવસ સુધી સમગ્ર જિલ્લાની અંદર, રાજકોટ સહિત સમગ્ર જિલ્લો છે રાજકોટ જિલ્લો, તેની અંદર કોઈ પણ પ્રકારે ખાવા પીવાની રેશનની વસ્તુઓની કોઈ કમી ન થાય. બીજી સૌથી મહત્વની વાત એ છે કે આવશ્યક સેવાઓ છે મેડિકલ સહિતની, તે રાજકોટ શહેર તો થું ઉપરાંત જે ગ્રામીણ વિસ્તારો છે તેની અંદર પણ પૂરતા પ્રમાણની અંદર મળતી રહે. લોકડાઉનનો સંપૂર્ણપણે આખે આખા જિલ્લાની અંદર અમલ થાય, તમામ બાબતોની ચર્ચા અને સમીક્ષા કરવામાં આવી રહી છે. આ મીટિંગ એટલા માટે મહત્વની છે કે રાજકોટ શહેરના અને જિલ્લાના જે ધારાસભ્યો છે તેને પણ અહીંયા બોલાવવામાં આવ્યા છે. રાજકોટના મેયર પણ આ મીટિંગની અંદર જોડાયા છે, ઉચ્ચ અધિકારીઓ જોડાયા છે, સાથે સાથે કલેક્ટર છે તે પણ મીટિંગની અંદર સમીક્ષા કરી રહ્યા છે. જેમને આખે આખા જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે તે જવાબદાર અધિકારીઓ છે તે પણ આ મીટિંગની અંદર છે. એટલે એટલા માટે હાઈ લેવલ મીટિંગ રાજકોટ માટે કહી શકાય, કારણ કે ગઈકાલે બે જે કેસ આવ્યા છે એમાં એક કેસ માનવ ટુ માનવ એટલે કે લોકલ છે, અને લોકલ વ્યક્તિ ઇફેક્ટેડ થતા તંત્ર આખે આખું છે તે સ્તબ્ધ થયું છે. અને સાથે સાથે ખૂબ જ ગંભીર બાબત કહી શકાય કે એ જે કોરોના પેશન્ટ છે તે વિદેશ નથી ગયું, છતાં પણ સંક્રમિત થયું છે. એટલે આ બાબતને લઈને તંત્ર છે તે હવે ગંભીર બનીને આગળનું એક્શન વિચારી રહી છે, કારણ કે જો માનવથી માનવ કોરોના પ્રસરશે તો રાજકોટની અંદર સ્થિતિ બેકાબુ થઈ શકે છે. આ સ્થિતિ બેકાબુ ન બને તેના માટેનો આખે આખો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે, અને એક્શન પ્લાન તૈયાર કરતા પહેલા આ મીટિંગ યોજવામાં આવી રહી છે. એટલે સૌથી પહેલી જરૂરિયાત છે, રાજકોટ શહેર અને જિલ્લાના જે નાગરિકો છે તેના મનમાં ચિંતા હતી કે કરિયાણું શાકભાજી અને દૂધ નહીં મળે તો તેઓ શું કરશું. ગઈકાલે મંતવ્યની જે બતાવ્યું પણ હતું કે કરિયાણાની દુકાનની અંદર આજે સવારના પણ ઘણી જગ્યાએ કરિયાણાની દુકાનની અંદર લોકો તૂટી પડ્યા હતા, માલનો સ્ટોક કરી રહ્યા હતા, પોતાના ઘરની અંદર કરિયાણું ભરી રહ્યા હતા. તો આ કઈ રીતે રોકવું અને લોકોને જે જરૂરિયાતની વસ્તુઓ છે તે કઈ રીતે પહોંચાડવી તે તમામ બાબતની સમીક્ષા અત્યારે કરવામાં આવી રહી છે. જી આભાર સમગ્ર માહિતી બદલ. તો ખાસ કરીને જે પ્રમાણે અત્યારે મહત્વના સમાચાર રાજકોટથી મળ્યા છે, કલેક્ટર ઓફિસ ખાતે મહત્વની મીટિંગ યોજવામાં આવી છે. તો રાજકોટમાં જ અમારા ખાસ રિપોર્ટર દ્વારા તાગ મેળવવામાં આવ્યો, શું સ્થિતિ છે રાજકોટની અત્યારે તેની પર નજર કરવામાં આવી છે. ત્યારે ખાસ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો જે પ્રમાણે રાજકોટના માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીની હરાજી કરવામાં આવી હતી. દેશભરની અંદર 14 એપ્રિલ સુધી લોકડાઉન છે, અને આ લોકડાઉનમાંથી માત્ર ગણતરીની જે સેવાઓ છે તેને જ મુક્તિ આપવામાં આવી છે. જીવન જરૂરિયાતની વસ્તુઓ અને શાકભાજી છે તે ખૂબ જ જરૂરી છે અને તેને મુક્તિ આપવામાં આવી છે. હું અત્યારે રાજકોટના માર્કેટિંગ યાર્ડ ખાતે છું. જૂના માર્કેટિંગ યાર્ડની અંદર શાકભાજીની હરાજી સવારના થાય છે, અને અહીંયા એક સજ્જન જે વેપારી છે તે આપણી સાથે છે. તે સરકારને કોઈ મેસેજ દેવા માંગે છે. શું નામ છે આપનું? શંકર વેજીટેબલ. શંકરભાઈ, તમને હું પૂછવા માંગીશ, તમે કહો છો કે શાકભાજી વાળા લોકોને રોકવામાં આવે છે, સરકારે છૂટ આપી છે, શું સમસ્યા છે? સરકારે છૂટ આપી છે તો રસ્તામાં રોકે છે તે થોડો, અમે બકાલાની સેવા કરીએ છીએ તે થોડો સમજીને વ્યવસ્થા કરી દો. ખાસ કરીને ગામડાથી આવતા ખેડૂતો શાકભાજી લાવે છે, એનું શું છે? ગામડાથી ખેડૂતો ગાડીઓ લઈને આવે છે, એ રોકે છે, તે થોડો એને સહકાર આપો તો શાકભાજી બધાને મળી શકે, ટાઈમે અડધા ભાવે મળશે, નકર ડબલ ભાવે મળશે. પોલીસ તંત્ર થોડો સુધારીને એમને જરા અવર જવર માટે છૂટ અપાવો તો બધાને શાકભાજી મળી શકશે, નહીં તો 10 ના 50 રૂપિયા લેવા પડશે. આ હતા શાકભાજીના વેપારી. તેમનું કહેવું છે કે તેમની મુશ્કેલી થોડી દૂર થવી જોઈએ. જો શાકભાજીના વેપારીઓ નાના વેપારીઓને જો બહારથી અહીંયા આવતા રોકવામાં આવે તો શાકની અછત સર્જાઈ શકે છે અને ભાવ વધી શકે છે. આ તમામ પરિસ્થિતિની અંદર, આ મુશ્કેલીની અંદર તમામ લોકો સહયોગ દેવા તૈયાર છે, પરંતુ એક આખી વ્યવસ્થા ગોઠવવાની ખૂબ જ તાતી જરૂરિયાત દેખાઈ રહી છે. કેમેરામેન રવિ ચાવડા સાથે મયુર સોની, મંતવ્ય ન્યૂઝ, રાજકોટ.